બંને સંખ્યામાં સામાન્ય અવયવ માત્ર એક જ જ હોવો જોઈએ બરાબર તો આપણે એવું કહી શકીએ સવિભાજ્ય સંખ્યા છે શા માટે હવે જુઓ સ એટલે કે બંનેમાં અવિભાજ્ય એટલે કે બંનેમાં અવિભાજ્ય સંખ્યા કઈ કે જેને તમે અવિભાજ્ય એટલે કે જેને ભાંગી શકાતા નથી એટલે કે બંનેમાં માત્ર એક જ એક જ સામાન્ય અવયવ હોય એ જ અવિભાજ્ય હોય કારણ કે અવિભાજ્ય સંખ્યા હોય એના જ માત્ર બે અવયવ એક એક તો 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 સંખ્યા 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 પોતે પોતે અને એટલે એટલે બંનેમાં છે અલગ અલગ હોય અવિભાજ્ય થાય સરખા થાય નહીં એટલે એક જ સામાન્ય અવયવ હોવો જોઈએ તો પહેલા તો આપણે અઢાર અને પાંત્રીસ ના અવયવ પાડી લઈએ બરાબર અઢાર ના અવયવ પાડો તો અઢાર ગુણ્યા એક ગુણ્યા તમે કેટલા કરો અઢાર તો અઢાર મળે પછી બે ગુણ્યા કેટલાક બે ને તમે કેટલા વડે ગુણો તો અઢાર મળે તો બે ગુણ્યા નવ તો તમને અઢાર મળે ત્રણ ને કેટલા વડે ગુણો તો અઢાર મળે તો ત્રણ ગુણ્યા છ તો અઢાર મળે ચાર ને કેટલા વડે ગુણો તો અઢાર મળે તો ન મળે કારણ કે ચારના ઘડિયામાં ક્યાંય અઢાર આવતા નથી પાંચના ઘડિયામાં પણ ન આવે છના ઘડિયામાં આવે તો અહીંથી સ્ટાર્ટ થઈ ગયું ફરીવાર એટલે આટલા અવયવ આવશે તો આના અવયવો કયા કયા થયા તો અવયવ એક બે ત્રણ છ નવ ને બરાબર હવે આપણે આપણે ના શોધીએ શોધીએ તો તો અવયવ કેટલા કરવાના પછી બે ભાંગે તમે પાંત્રીસ કરી શકો તો કે ના કરી શકીએ ત્રણ છે પાંત્રીસ છે ત્રણ સાથે તમે એને ભાંગી શકો તો નહીં ચાર સાથે ભાંગી શકીએ નહીં એક પાંચ સાથે ભાંગી શકીએ પાંચ સત્તા પાંત્રીસ તો આના અવયવ કયા થયા તો એક પાંચ સાત અને પાંત્રીસ બરાબર હવે આપણે આ બંને અવયવ શોધવાનો સામાન્ય અવયવ બરાબર તો આમાં સામાન્ય અવયવ એક આમાં પણ એક છે તો એક આમાં બે તો આમાં બે નથી ત્રણ છે તો આમાં ત્રણ નથી છ નવ ને અઢાર તો આમાં છ નવ ને અઢાર નથી તો માત્ર એક જ સામાન્ય અવયવ થયો તો આપણે કહી શકીએ સહ સામાન્ય અવયવ છે એ એક જ હોવો જોઈએ એની સિવાયનો કોઈ પણ હોવો જોઈએ નહીં હવે બીજો દાખલો જોઈએ પંદર અને સાડત્રીસ પંદર ના આપણે પહેલા તો અવયવ પાડીએ તો પંદર ના આપણે પાડીએ તો એક ગુણ્યા કેટલા કરો તો પંદર આવે પંદર પછી બે ને કેટલા વડે ગુણો તો પંદર આવે તો એક પણ નહીં કેમ કે આપણે બેના ઘડિયામાં પંદર આવતા નથી ત્રણના ઘડિયામાં આવે છે એટલે ત્રણ પંચા પંદર ચારના ઘડિયામાં આવતા નથી પાંચના ઘડિયામાં આવે છે જ્યારે આ પાછું રિટર્ન ચાલુ થઈ જાય પછીના આવ પડતા હોય નહીં જો ત્રણ પંચા પંદર બરાબર ત્રણના ઘડિયામાં આવે પછી ચારના ઘડિયામાં ન આવે પાંચના ઘડિયામાં આવે તો અહીંયા પાંચ તેરી પંદર થઈ ગયું સેમ જ એટલે હવે કેટલા આવે એટલે સેમ થઈ ગયું એટલે હવે આપણે અવયવ લખી નાખવાના તો કયા કયા અવયવ થયા એક ત્રણ પાંચ અને પંદર એક ત્રણ પાંચ અને પંદર ત્યારબાદ સાડત્રીસ તો સાડત્રીસના અવયવ કેટલા થાય એક ગુણ્યા સાડત્રીસ એટલે સાડત્રીસ બરાબર ને બીજી કોઈ પણ સંખ્યા વડે આપણે ભાંગી શકતા નથી તો સાડત્રીસના માત્ર બે જ અવયવો આવશે કયા બે અવયવ તો કે એક અને સાડત્રીસ તો આ બંનેમાં સામાન્ય અવયવ આપણે પહેલા લખીએ તો એક એક આમાં પણ છે પાંચ પંદર સામાન્ય અવયવ માત્ર કયો થયો એક જ આપણે શરત છે કે માત્ર એક સામાન્ય અવયવ જો બંનેમાં એક જ હોય તો જે સ અવિભાજ્ય સંખ્યા કહેવાય તો આપણે લખીએ ઉપરની સંખ્યા સ અવિભાજ્ય સંખ્યા છે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીસ અને પંદર અવયવ પાડીએ તો એક ગુણ્યા ત્રીસ બે ગુણ્યા કેટલા કરો તો ત્રીસ આવે પંદર ત્રણ ગુણ્યા કેટલા કરો તો ત્રીસ આવે દસ ચાર છે તો ચાર ત્રીસ ના ઘડિયામાં આવે નહીં પાંચ ગુણ્યા કેટલા કરો તો ત્રીસ આવે તો કે છ પછી છ ગુણ્યા કેટલા કરો તો ત્રીસ આવે પાંચ પરંતુ અહીંયા પાંચ છો છ ઊંધું કરીએ તો છ પંચા થઈ ગયું બરાબર તો આટલા અવયવ થાય તો અવયવ કયા કયા થયા ત્રીસના તો એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ ઓકે છ પંચા ત્રીસ દસ તેરી ત્રીસ પંદર દુ ત્રીસ અને ત્રીસ એકા ત્રીસ હવે આપણે ચારસો પંદર ના અવયવ પાડીએ તો ચારસો પંદર પંદરના અવયવમાં પહેલા તો આપણે

નથી તો આવે નહી ચારસો પંદર ને તમે ત્રણ વડે ભાંગી શકો છો તો ચારસો પંદર ને આપણે ત્રણ વડે ભાંગીએ પચીસ તો ચારસો પંદર ને ત્રણ વડે પણ ભાંગી શકતા નથી ચારસો પંદર ને તમે ચાર વડે ભાંગી શકો છો તો ચારસો પંદર ને ચાર વડે પણ ભાંગી શકીએ ચારસો પંદર ને પાંચ વડે ભાંગી શકીએ ત્યાસી ગુણ્યા તમે પાંચ કરો તો તમને ચારસો પંદર મળે ત્યારબાદ છ સાત આઠ તમે કોઈ પણ સંખ્યા સાથે ભાંગી શકતા નથી તો અવયવ થશે તો કે ત્યાસી અને ચારસો પંદર હવે આનો સામાન્ય અવયવ આપણે લખીએ તો સામાન્ય અવયવ જો એક પણ છે અને અહીંયા પાંચ તો પાંચ પણ છે તો સામાન્ય અવયવ એક અને પાંચ હવે આપણે આગળ શરત સ અવિભાજ્ય માટેની કે સ અવિભાજ્ય સંખ્યામાં માત્ર એક જ સામાન્ય અવયવ હોવો જોઈએ આમાં તો બે છે તો આ સંખ્યા સ અવિભાજ્ય નથી તો લખવાનું આ સંખ્યા સ અવિભાજ્ય સંખ્યા નથી ત્યારબાદ સત્તર નું એક અને સત્તર બરાબર એવી રીતના અડસઠ ના અવયવ પાડીએ તો એક ગુણ્યા અડસઠ પછી બે ગુણ્યા ચોત્રીસ પછી ત્રણ વડે તમે અડસઠ ને ભાંગી શકો તો કે ત્રણ વડે તમે અડસઠ ને ભાંગી શકો છો કે નહીં એ આપણે જોઈએ તો અડસઠ ભાંગ્યા આપણે અહીંયા ત્રણ કરીએ તો ત્રણ દુ છ નહીં ત્રણ વડે ભાંગી શકીએ નહીં ચાર વડે ભાંગી શકીએ આપણે અડસઠ ને તો અડસઠ ભાંગ્યા ચાર કરો તો ચાર એકા ચાર છ માં ચાર બે એટલે સત્તર ચોક અડસઠ થયા તો ચાર ગુણ્યા કેટલા કરવાના સત્તર બરાબર ત્યારબાદ તમે એને પાંચ છ કોઈ પણ સંખ્યા સાથે ભાંગી શકતા નથી તો ના અડસઠ ના અવયવ કયા થાય એક બે ચાર સત્તર ચોત્રીસ અને અડસઠ અવયવ લખીએ એક અને સત્તર બરાબર અહીંયા પણ એક અને સત્તર તો એક ને સત્તર બે સામાન્ય અવયવ છે સામાન્ય અવયવ એટલે કે જે બંનેમાં હોય તો બે સામાન્ય અવયવ હોય તો આપણે એમ કહી શકીએ આ સંખ્યા સહઅવિભાજ્ય નથી કારણ કે માત્ર એક જ એવો અવયવ હોય કે જે સામાન્ય હોય તો જ એવું સહઅવિભાજ્ય અવિભાજ્ય નથી ત્યાર પછી બસો સોળ અને બસો પંદર બરાબર હવે આપણે બસો સોળ અને બસો પંદર ના ભાગ પાડવાના છે તો બસો સોળ ના ભાગ પાડીએ પહેલા તો 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 પહેલા પછી તમે તમે કેટલા કરો કરો કે એટલે તમને બસો સોળ મળે ત્યારબાદ બોતેર ગુણ્યા કેટલા કરવાના સોરી ત્રણ ગુણ્યા બોતેર કરો એટલે બસો સોળ મળે ત્યારબાદ છત્રીસ ગુણ્યા કેટલા કરવાના તો કે બોતેર ને ત્રણ વડે ચાર વડે બસો સોળ નો ભાગ ચાલે નહીં પાંચ વડે પણ ન ચાલે છત્રીસ ગુણ્યા તમે છ કરો એટલે બસો સોળ મળે બરાબર છે પછી આપણે ચોવીસ ગુણ્યા નવ એટલે કે નવ ગુણ્યા સાત વડે અને આઠ વડે ન ચાલે નવ ગુણ્યા આપણે ચોવીસ કરીએ તો બસો સોળ મળે તો આ બધા આપણને બસો સોળ ના અવયવો મળી ગયા બરાબર છે અને હજી એક અવયવ બાર ગુણ્યા દસ ને અગિયાર વડે તો ન ચાલે બાર ગુણ્યા તમે કેટલા કરો તો બસો સોળ મળે તો કે બાર ગુણ્યા તમે અઢાર કરો તો બસો સોળ મળે તો એટલા તમને બસો સોળ ના અવયવ છે બરાબર છે હવે આપણે એના અવયવ લખી નાખીએ એક બે ત્રણ છ નવ ને બાર એક બે ત્રણ છ નવ બાર પછી અઢાર ચોવીસ છત્રીસ બોતેર એકસો આઠ અને બસો સોળ હવે આપણે બસો પંદરના લખીએ બરાબર તો એક ગુણ્યા કેટલા કરવાના બસો પંદર એક ગુણ્યા આપણે બસો પંદર કરીએ છીએ તો બસો પંદર મળે જ છે અને બસો પંદરને તમે બીજી કોઈ પણ સંખ્યા સાથે ન ભાંગી શકો પાંચ સાથે એક ભાંગી શકો એટલે પાંચ ગુણ્યા તેતાલીસ તો એના અવયવ કયા થયા તો એક પાંચ તેતાલીસ અને બસો પંદર હવે તેતાલીસ છે આમાં તો આમાં છે તો આમાં કોઈ પણ સામાન્ય એક જ માત્ર સામાન્ય અવયવ છે તો આપણે અહીંયા લખીએ સામાન્ય અવયવ એક તો માત્ર એક જ અવયવ હોય સામાન્ય તો આપણે કહી શકીએ કે આ સંખ્યા સહ અવિભાજ્ય છે હવે લાસ્ટ દાખલો જોઈએ એક્યાસી અને સોળ બરાબર પહેલા આપણે એક્યાસી ના ભાગ પાડીએ તો એક્યાસી ને તમે પહેલા તો એક ગુણ્યા એક્યાસી એક્યાસી ને બે વડે ભાંગી શકો નહીં ને તમે ત્રણ નહી ભાંગી એક્યાસી ને આપણે ત્રણ વડે ભાંગી શકીએ તો કે હા કારણ કે આપણે જો એક્યાસી ભાગ્યા ત્રણ કરીએ સાઈડ માં બરાબર એક્યાસી ભાગ્યા ત્રણ તો ત્રણ દુ છ આઠ માંથી છ જાય તો બે વધે અહીંયા એક નીચે ઉતારીએ ત્રણ સત્તા એકવીસ એટલે ત્રણ ગુણ્યા સત્યાવીસ કરો તો તમને એક્યાશી મળે એક્યાસી ને ચાર વડે ભાંગી શકો નહીં એક્યાસી ને પાંચ વડે ભાંગી શકો તો કે નહીં એક્યાસી ને છ વડે તમે ભાંગી શકો તો એક્યાસી ને આપણે છ વડે ભાંગીએ તો ભાંગી શકીએ નહીં એક્યાસી ને સાત વડે ભાંગી શકીએ તો એ તો આપણે અહીંયા ત્રણ ગુણ્યા સત્યાવીસ ત્રણ વડે ભાંગી શકીએ હવે એક્યાસી ને આપણે સાત વડે ભાંગી શકીએ તો સાત એકા સાત આઠ પાંચ સાત જે એક અગિયાર સાત વડે પણ ન ભાંગી શકીએ તો હવે ડાયરેક્ટ આટલા જ બે જ ભાગ આવે તો આપણે અવયવ લખી નાખીએ એક ત્રણ સત્યાવીસ અને બરાબર હવે સોળ તો ભાગ લખીએ એક ગુણ્યા સોળ બે ગુણ્યા આઠ ત્રણ વડે તો આવે નહીં ચાર ગુણ્યા ચાર પાંચ વડે પણ ન આવે છ વડે પણ નો આવે સાત નો આવે આઠ આવે આઠ ગુણ્યા બે તો એ તો અહીં આવી ગયા એટલે ન લખો તો ચાલે બરાબર હવે એના અવયવ કયા થયા એક બે ચાર આઠ ને સોળ સામાન્ય અવયવ સત્યાવીસ ને એક્યાસી તો આમાં છે નહીં તો સામાન્ય અવયવ સામાન્ય અવયવ એક તો ઉપરની આ સંખ્યા છે સહ અવિભાજ્ય કહેવાય તો આ સંખ્યા તો છે છે પ્રશ્ન નંબર કે એક સંખ્યા સંખ્યા અને વડે વિભાજ્ય તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે જ્યારે કોઈ બે સંખ્યા વિભાજ્ય હોય તો એ બે સંખ્યા બીજી કઈ સંખ્યા સાથે તો કે બંનેનો જે ગુણાકાર થાય એની સાથે વિભાજ્ય હોય તો આમાં પહેલી સંખ્યા પાંચ છે અને બીજી બાર છે

તો એ કઈ સંખ્યા આવે બંનેનો ગુણાકાર કરી નાખવાનો વિભાજ્ય છે અને વડે પણ વિભાજ્ય છે એક સંખ્યા બાર વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી સંખ્યા વડે વિભાજ્ય છે જો તે બાર વડે વિભાજ્ય હોય તો બીજી સંખ્યા વડે પણ કઈ બીજી સંખ્યા સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય કહેવાય બરાબર તો આપણને ઓલામાં તો આપણને બે સંખ્યા આપી હતી અને પછી કીધું તું કે બંને વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ અને આમાં આપણને એક સંખ્યા આપી છે કે ઈ સંખ્યા છે ઈ બાર વડે વિભાજ્ય છે તો બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એમાં આપણે ના પહેલાં શું પાડવા પડે અવયવ બરાબર એક ગુણ્યા બાર છ ગુણ્યા સોરી બે ગુણ્યા છ ત્રણ ગુણ્યા ચાર બરાબર પછી પાછું એનું એજ રિટર્ન ચાલુ થઈ જાય ચાર ગુણ્યા ત્રણ છ ગુણ્યા બે તો એના અવયવ કયા થયા તો કે એક બે ત્રણ ચાર છ બાર બરાબર કોઈ પણ સંખ્યા છે તેના અવયવ સાથે વિભાજ્ય હોય બીજા તેના અવયવ સાથે વિભાજ્ય છે એવું કહી શકીએ તો બાર છે તો ના અવયવ પાડી દીધા તો આપણે લખી શકીએ બાર એ બે ત્રણ ચાર છ અને બાર વડે વિભાજ્ય બરાબર સાચા કે ખોટા તે આપણે આન્સર આપવાનું છે પહેલું છે જો કોઈ સંખ્યા ત્રણ થી વિભાજ્ય છે તો તે નવ થી પણ વિભાજ્ય હોય તો એ ખોટું આવશે શા માટે ખોટું આવશે કારણ કે કોઈ સંખ્યા ત્રણ થી વિભાજ્ય હોય થી અવયવ નથી બરાબર એટલે કે હોય ધારો કે આપણે લઈએ ત્રણ ચોક બાર થાય તો હવે બાર છે તો નવ છે એ બાર વડે વિભાજ્ય કહેવાય તો ન કહેવાય તો એ ખોટું આવે જો કોઈ સંખ્યા નવ થી વિભાજ્ય છે તો ત્રણ થી ચોક્કસ વિભાજ્ય આવે હશે તો એ ખરું આવે કારણ કે નવ થી વિભાજ્ય છે તે ત્રણ થી ત્રણ એ નવ નો જ અવયવ છે બરાબર કોઈ સંખ્યાનો અવયવ હોય તો એની સાથે વિભાજ્ય હોય જ જ એ અવયવ છે આપણે લઈએ પંદર કરો તો પિસ્તાલીસ થાય અહીંયા આપણે થી છે એ નવ થી ન થાય પરંતુ નવ થી હોય એ ત્રણ થી થાય કારણ કે શું ત્રણ એ નવ નો અવયવ છે આમાં નવ નવ એ ત્રણ નો અવયવ નથી હવે એક સંખ્યા અઢારથી વિભાજ્ય છે તો તે ત્રણ અને છ બંને થી વિભાજ્ય હોય તો કે સાચું માટે હોય હોય ખરું કારણ કે કે અને એ અવયવ અવયવ છે એના વિભાજ્ય હોય જ અને એ ના અવયવ છે તો શું આવે ખરું જો એક સંખ્યા નવ અને દસ બંને થી વિભાજ્ય હોય તો એ નેવું થી વિભાજ્ય હોય શકે હવે નવ ઘડિયામાં પણ આવે ને દસ ઘડિયામાં પણ આવે એવી સંખ્યા કઈ નેવું જ તો એ નેવું એકા નેવું નેવું થી વિભાજ્ય હોય તો શું આવે ખરું જો બે સંખ્યા સ અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે જો બે સંખ્યા સ અવિભાજ્ય હોય સ નો નિયમ શું હતો કે એનો સ અવિભાજ્ય સંખ્યા છે એમાં જે સામાન્ય અવયવ એક હોવો જોઈએ તો આપણને એવું કીધું તું એનો એક હોય તો એ સહ અવિભાજ્ય કેવાય તો એમાં થી ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય હોય તો એક સંખ્યા તો એક છે એ અવિભાજ્ય ગણાય ન ગણાય તો શું આવે ખોટું ત્યારબાદ બાદ થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ ઓ આઠ થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ હવે આપણે ઉપર ભણ્યા એ જ પ્રમાણે છે કે ચાર થી વિભાજ્ય સંખ્યા છે એ આઠ થી હોવી જોઈએ તો એવું જરૂરી નથી કારણ કે ચાર ચાર આઠ છે એ ચાર નો અવયવ નથી ચાર થી ખોટું ત્યારબાદ મો આપણે છેલ્લા બે જોઈએ જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજીત કરે તો તેના સંખ્યાના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજીત કરશે બરાબર હવે કોઈ સંખ્યા છે બે અલગ અલગ વિભાજીત કરે છે ધારો કે આપણે લઈએ તો કે પાંચ અને તો એ હવે સરવાળો છે એને પણ વિભાજિત કરે એનો સરવાળો એને કરે છે તો શું આવે એમાં આપણો આન્સર શું આવશે સાચું એટલે કે ખરું હવે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે ધારો કે હું અહીંયા દસ અને ચાર લઉં છું બરાબર એના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે દસ અને ચાર કેટલા થાય ચૌદ તો ચૌદ છે એ સાત વડે વિભાજ્ય છે તો એ વિભાજીત કરે પરંતુ તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત થાય આ સરવાળો છે એ સાત વડે વિભાજ્ય છે પરંતુ અલગ અલગ રીતે સાત દસ વડે વિભાજ્ય ગણાય ન ગણાય સાત ચાર વડે પણ ન ગણાય તો શું આવે ખોટું તો વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર નો આપણે પ્રશ્ન પાંચ છ સાત ભણ્યા અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ નો પ્રશ્ન એક ભણ્યા જે તમારે બુકમાં વ્યવસ્થિત લખી નાખવાનો છે